विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी नी अंदर प्रकरण 6 जैविक क्रियाओं आपणे जोई रह्या छीए। जैविक क्रिया में अत्यार सुधी तेनी प्रस्तावना, पाचन तंत्र अने श्वसन तंत्र नी आपणे वात करी चूक्या छीए। परिवहन तंत्र नी अंदर हृदय परिवहन केवी रीते करावे छे एनी आपणे चर्चा करी गया छीए अने हवे त्यांथी आगळ आपणे वात करवानी छे। आजे जे आपणे चर्चा करवाना छीए ए वात छे लसिकानी। लसिका, हवे पहली वात तो ए के आ लसिका एटले के लिम्फ एटले शू, लसिका एटले शू, जोजो समझवा जेवी बाबत छे। लसिका ए रुधिरनो ज एक भाग छे। कई रीते? धारी लो के आ रुधिर केसिका, आपणने खबर छे के महाधमनी पछी धमनी पछी धमनिका अने छेल्ले शू बनी थी, रुधिर केसिका। रुधिर केसिका छे एनी अंदर आवा कोषो आवेला होय, आवा आ एक कोष पछी आ रीते आम एनी उपर आ बीजो कोष गोठवायेलो छे, त्रीजो चोथो, आ रीते आम कोषो गोठवायेला छे। एनी सामे आवा कोषो आ रीते आम गोठवायेला छे। હવે જ્યારે આની અંદરથી રુધિર પસાર થશે અને દબાણ એટલું બધું વધારે હશે અને આની વચ્ચેની એક કોષીય આ જે દિવાલ છે આની રુધિર કેશિકાની આ જે એક કોષીય દિવાલ છે એમાંથી રુધિર રસ બહાર નીકળી જશે। આ રુધિર રસની અંદર સૂક્ષ્મ કણો પણ હશે, જેમ કે લિમ્ફોસાઇટ એટલે કે લસિકા કણો પણ એની અંદર હશે, અને આ લસિકા કણવાળું રુધિર છે અમુક પ્રોટીન પણ હશે એની અંદર। આ રુધિર રસ બહાર નીકળી જશે અને જે આ રુધિર રસ બહાર નીકળી ગયું એને કહેશું આપણે પેશીય જળ। આ પેશીય જળ છે એ આ રીતે આપણા કોષો ગોઠવાયેલા હશે, આ કોષો ગોઠવાયેલા હશે આપણા પેશીની અંદર, એની આની અંદરથી નીકળેલું આ જળ એ અહીંયા આવીને બેસી જશે। આને શું કહેશું આપણે? પેશીય જળ। શેમાંથી નીકળું છે? રુધિરમાંથી। રુધિર રસ છે દબાણને કારણે અને રુધિર કેશિકાની દિવાલ પાતળી હોવાને કારણે બહાર નીકળી જાય છે અને એ પેશી કોષોની વચ્ચે આવી જાય છે, સ્થાન પામે છે, અને એને કહેશું આપણે પેશીય જળ। હવે આ પેશીય જળ છે એ જો વહન ચાલુ કરી દે તો એને કહેશું આપણે લસિકા। ક્લિયર? એને જો આ જો પેશીય જળ છે એ વહન થઈ જાય, એનું વહન ચાલુ થઈ જાય લસિકા વાહિનીઓ દ્વારા, તો એને કહેશું આપણે શું? પેશીય જળમાંથી લસિકા તરીકે ઓળખશું। હકીકતે લસિકા પેશીય જળ છે કોનો ભાગ? રુધિરનો, રુધિરમાંથી બહાર નીકળેલો ભાગ છે, બરાબર છે। તો આ રચના કુદરતે શા માટે ગોઠવી? આ લસિકાની રચના શા માટે કુદરતે મૂકી હશે? કારણ કે કોષોની અંદર જો કોઈ સૂક્ષ્મ જીવો આવશે, કોષોની અંદર જો કોઈ વાયરસ બેક્ટેરિયા આવશે, તો ત્યાં આપણને ખબર છે ધોરણ 9માં આપણે ભણી ગયા એક અંગિકાનું નામ જેને કહેતા હતા લાઇસોઝોમ। આ લાઇસોઝોમ આંતર આત્મઘાતી અંગિકા હતી, એટલે કે એ કોઈ પણ પ્રકારના બહારથી આવતા સૂક્ષ્મ જીવોને મારી નાખે, પરંતુ બે કોષની વચ્ચે જે સૂક્ષ્મ જગ્યા છે ત્યાં કોઈ વાયરસ બેક્ટેરિયા આવી ગયા તો એ બેક્ટેરિયા વાયરસ બેક્ટેરિયાને મારવા માટે આ રચના ગોઠવાયેલી છે આપણા શરીરની અંદર, કે લસિકા આ બે કોષો વચ્ચે જો કોઈ સૂક્ષ્મજીવ વાયરસ બેક્ટેરિયા આવી ગયા તો એને મારવા માટે લસિકા હાજર હોય છે। આની અંદર લસિકા કણો હોય છે અને આ લસિકા કણો છે એ શ્વેતકણ છે, અને શ્વેતકણ આપણને ખબર છે કે શું કરે? શ્વેતકણ છે એ આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર બનાવે છે। ક્લિયર? તો લસિકા આ રીતે, લસિકા પેશીય જળ અને લસિકા રુધિર રસ પેશીય જળમાં રૂપાંતર થાય અને જો એનું વહન થાય તો લસિકા, સ્થિર રહે તો પેશીય જળ, વહન થાય તો લસિકા। ક્લિયર? રુધિરમાંથી જ નીકળે છે રુધિર રસ ને અમુક પ્રોટીન ને અમુક કણો। આ પહેલાં જેવું વાત છે યાર, કે દાખલા તરીકે એક સરોવર છે, બરાબર, સરોવરમાં પાણી સ્થિર છે તો એને શું કીધું? સરોવર। એ જ સરોવરમાંથી આપણે પાણીને એક મોટું આવી રીતે આમ કરીને આમ પાઇપ જેવું એમાંથી લઈ જઈએ તો એને શું કહીએ આપણે? કેનાલ। નદી છે, નદી અથવા ઝરણું છે તો ઝરણું શું છે? ઝરણું લસિકા કહેવાય ને, કમ્પેર કરો છો તમે। અને સરોવર શું છે? તળાવ શું છે? પેશીય જળ। સ્થિર છે પેશીય જળ, ચાલુ થઈ જાય વહન તો એને લસિકા કહેશું।
केमांथी निकळ्युं छे? रुधिरमांथी निकळ्युं छे, रुधिर रस बहार निकळ्यो छे, प्रोटीन प्लस अमुक कणो निकळ्या छे। जोईए टेक्स्टबुकमां लसिका लिम्फ वहननी क्रियामां मददरूप थतुं बीजुं પણ એક પ્રવાહી છે જેને લસિકા તરીકે ઓળખવામાં આવે છે। કેશિકાઓની દિવાલમાં, કેશિકા એટલે રુધિર કેશિકાની દિવાલમાં આવેલા છિદ્ર, જોયું આ બે કોષો વચ્ચે આ સૂક્ષ્મ છિદ્ર બને છે, દ્વારા કેટલોક રુધિર રસ જેને અંગ્રેજીમાં આપણે પ્લાઝમા કહીએ છીએ, પ્રોટીન અને રુધિર કોષો, કોણ કોણ જશે? રુધિર રસ જશે, પ્રોટીન જશે અને રુધિર કોષો, રુધિર કોષો મેં તમને વાત કરીને શ્વેતકણો, એ બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશ, આંતર એટલે વચ્ચે, આંતર એટલે વચ્ચે, આનો મતલબ શું થાય? આંતર એટલે શું? વચ્ચે। કોષીય એટલે શું? કોષોની। આંતરકોષીય અને અવકાશ એટલે જગ્યા, કોષોની વચ્ચે આવેલી જગ્યામાં, કોષોની વચ્ચે આવેલી જગ્યામાં એટલે આ જગ્યા ઉપર આવે છે અને લસિકાનું નિર્માણ કરે, એમાંથી પછી લસિકા બને, પહેલાં એને પેશીય જળ કહેશું પછી લસિકા કહેશું। તે રુધિરના રુધિર રસ જેવું જ હોય, હોય ને? શું કામ? રુધિરમાંથી તો બન્યું છે, રુધિર રસ જ છે, પરંતુ તે રંગવિહીન છે। રંગવિહીન શું કામે હશે? રુધિરની અંદર, રુધિરની અંદર પેલો ભાઈ આપણો છે કોણ? રક્તકણ। રક્તકણ છે એટલે રુધિરનો રંગ કેવો થઈ જશે? લાલ, લાલ થઈ જશે। આ આ જે છે આની અંદર, આની અંદર રક્તકણ નથી, રક્તકણ નથી, માટે એનો રંગ લાલ થશે નહીં, રંગવિહીન હશે। રંગહીન અને અલ્પ માત્રામાં પ્રોટીન ધરાવે છે, એટલે થોડા ઘણા પ્રોટીન છે। લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે, આંતરકોષીય એટલે બે કોષો વચ્ચે આવી વાહિકા કે જેની અંદર લસિકા આગળ વધશે અને અંતમાં મોટી શિરામાં ખુલી જાય છે અને આ લસિકા આખા શરીરમાં ફરી અને ફરી પાછી ખુલી કેમાં જશે? અગ્રમહાશિરાને પશ્વમહાશિરામાં જ ખુલી જશે। પચેલો આહાર અને નાના આંતરડામાં અભિશોષણ પામેલા ચરબીનું વહન, અભિશોષણ એટલે શોષણ પામેલી ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે અને વધારાના પ્રવાહીને બાહ્યકોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લાવવામાં આવે છે। તો આ જોયું આપણે લસિકાની વાત કરી। જુઓ આ જે છે લાલ બ્લુ, હવે મારે તમને કહેવાની જરૂર છે કે બ્લુ એટલે શું, લાલ એટલે શું, ક્લિયર? એ જ્યારે અહીંથી નીકળશે ત્યારે આ સૂક્ષ્મ રુધિર કેશિકા, આ રુધિર કેશિકા છે એમાંથી આ બહાર નીકળી ગયું, આ કોષોની વચ્ચે આવી ગયું, કોષોની વચ્ચેમાંથી આ લીલા કલરની જે તમે બતાવેલી છે એ લિમ્ફોસાઇટ એટલે કે લિમ્ફ છે, લિમ્ફેટિક વેસલ્સ છે એટલે કે લસિકા વાહિની છે અને આ લસિકા વાહિનીની અંદર આ જે આમાંથી બહાર નીકળ્યું રુધિર એ આ લસિકા વાહિનીમાં વહન થવાનું ચાલુ થઈ ગયું અને આ પેશીય કોષો છે, આ દેખાય છે આ પેશીય કોષો છે, પેશીય કોષોની વચ્ચેનું રુધિર ચાલુ થઈ ગયું, ક્લિયર? હવે આપણી ટેક્સ્ટબુકમાં એક શબ્દ થોડીક જાણવા જેવું લખેલું છે કે ભાઈ રુધિર દાબ, જેને આપણે બ્લડ પ્રેશર તરીકે ઓળખીએ છીએ। શું છે? રુધિર દાબ, રુધિર દાબ બ્લડ પ્રેશર તરીકે ઓળખીએ છીએ। આ બ્લડ પ્રેશર છે એ શું કામ કરે છે? જુઓ કઈ રીતે કામ કરે છે, જુઓ આ બ્લડ પ્રેશરની અંદર જોઈએ તો હૃદય, હૃદયની અંદર જો સંકોચન થાય, સંકોચન થાય તો એને બાયોલોજિકલ લેંગ્વેજની અંદર, બાયોલોજિકલ ભાષાની અંદર છે એ સિસ્ટોલ કહેવાય અને હૃદય છે ખુલે એટલે કે શિથિલન થાય, શિથિલન તો એને બાયોલોજિકલ લેંગ્વેજની અંદર કહેવાય છે ડાયસ્ટોલ। તો સિસ્ટોલ અને ડાયસ્ટોલ, સિસ્ટોલ અને ડાયસ્ટોલ આ બંને છે એ હૃદયની અંદર, જ્યારે હૃદયની અંદર રુધિર ભરાશે ત્યારે હૃદય ડાયસ્ટોલ થશે, જ્યારે આમાંથી રુધિર નીકળી જશે, હૃદયમાંથી રુધિર નીકળી જશે તો એનું શું થઈ જશે? સિસ્ટોલ થઈ જશે। સિસ્ટોલ એટલે સંકોચન, યાદ રાખશું શબ્દ સિસ્ટોલ, સિસ્ટોલ શબ્દ યાદ રાખવાનો છે, સિસ્ટોલ એટલે સંકોચન અને ડાયસ્ટોલ એટલે શિથિલન। તો સિસ્ટોલ અને ડાયસ્ટોલ ઉપર આપણું રુધિર દબાણ છે એ આધાર રાખે છે। જ્યારે આ દબાય, આ દબાય ત્યારે કેટલું રુધિર દાબ હોવું જોઈએ અને જ્યારે ડાયસ્ટોલ થાય ત્યારે રુધિરનું દબાણ કેટલું હોવું જોઈએ। તો આ રીતે એક સાધન આવે જેનું નામ છે સ્ફિગ્નોમેનોમીટર, સાધનનું નામ શું છે યાદ રાખજો? સ્ફિગ્નોમેનોમીટર,
સ્ફિગ્નોમેનોમીટર નામનું એક સાધન આવે, આ સાધનથી આપણે રુધિરનું દબાણ માપી શકીએ છીએ. કઈ રીતે? તો એને આ રીતે આમ હાથ ઉપર બાંધી દેવાનો, એનો પટ્ટો. આનો પટ્ટો છે એ અહીંયા આ મીટર સાથે જોડાયેલો હોય, આ મીટરમાં પારો ભરેલો હોય. આ પારો જ્યારે આ આની અંદર દબાણ ઉત્પન્ન કરવામાં આવશે ત્યારે અહીંયા પારો ઉપર આવશે, ઉપર આવશે અને પછી ધીરે ધીરે આની અંદરથી દબાણ ઓછું કરવાનું એટલે આ પારો નીચે આવશે, નીચે આવશે, નીચે આવશે, નીચે આવે. અને જ્યારથી આ પારો ધબકવાનું ચાલુ થાય અથવા અહીંયા ધબકારા સાંભળવાનું આનાથી, સ્ટેથોસ્કોપથી, આ સ્ટેથોસ્કોપ છે હૃદયના ધબકારા સાંભળવાનું મશીન, સ્ટેથોસ્કોપથી સાંભળવાનું, હૃદયના ધબકારા સાંભળવાનું ચાલુ થાય ક્યારે થશે? 120 અહીંયા જ્યારે 120 આંકડો આવશે ત્યારે અહીંયા હૃદયના ધબકારા સાંભળવાનું ચાલુ થશે. અને પછી ધીરે 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 અહીંથી તમે દબાણ ઘટાડતા જાઓ અને અહીંયા 80 આવશે. 80 આ આકૃતિની અંદર બતાવેલું છે જો, ત્યારે એ તમને હૃદયના ધબકારા અહીંયા મહેસૂસ થવાનું બંધ થઈ જશે આ મીટરની અંદર. એટલે 80 છે એને નીચું દબાણ કહેવાય અને 120 છે એને ઉપરનું દબાણ કહેવાય. એને લખવામાં આ રીતે આવે છે, જો આ રીતે લખવાનું, 120/80 આ રીતે, 120/80 આ રીતે. ડૉક્ટર ક્યારેક 120/80 લખે તો એનો મતલબ એવો થાય કે આ સિસ્ટોલિક દબાણ છે, આ ડાયસ્ટોલિક દબાણ છે. આના કરતાં જો દબાણ વધે, આના કરતાં વધે અથવા આના કરતાં વધે તો એને કહેવામાં આવે છે હાઈ બ્લડ પ્રેશર. કહીને કે ભાઈ રુધિરનું ઊંચું દબાણ હાઈ બ્લડ પ્રેશર તરીકે એને ઓળખવામાં આવે છે. તો જોઈએ સિસ્ટોલ, જુઓ આ જે છે આ બંને તરફથી હૃદય છે એ સંકોચાયેલું છે એટલે આ સિસ્ટોલિક છે, આ ડાયસ્ટોલિક છે, એની અંદર રુધિર ભરાણું એટલે ડાયસ્ટોલ થયું. આ જે છે સ્ફિગ્નોમેનોમીટર, આ જે સાધન છે આ ડિજિટલ છે, આ ડિજિટલ છે. અને આપણું આ દેશી સાધન જૂનું, આ ડિજિટલ અત્યારે આવા આવી ગયા છે સ્ફિગ્નોમેનોમીટર, આ આપણું જૂનું અહીંયા પારો બતાવે અને આ ઇલેક્ટ્રિક છે એટલે આની અંદર સીધે સીધું અહીંયા જ બતાવી દે 120/80 છે. અને આ રીતે આપણે સ્ફિગ્નોમેનોમીટરથી આપણા રુધિરનું દબાણ માપી શકીએ છીએ. તો આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.